रणतण विषे ગુજરાતી પાઠ 7 એક છલાંગે દરિયો કૂદે। આપણે આ પાઠનું આગળ વ્યાકરણ ભણીએ। પેલું, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। સમાનાર્થી શબ્દ એટલે જે શબ્દ આપેલો હોય તેનો સમાન અક્ષર થતો હોય તેને સમાનાર્થી શબ્દો કહેવાય। તો પેલું છે છલાંગ। તો છલાંગ એટલે શું થાય? તેનો સમાનાર્થી કૂદકો। આપણે છલાંગ મારતા હોય તો તેને કહેવાય કૂદકો। બીજું, દરિયો, તો સમુદ્ર, તમે બધાએ દરિયો જોયો જ હશે, તેનો બીજો અક્ષર થાય છે સમુદ્ર। જેલ, તો કેદ, જેલ હોય તેને આપણે કેદ પણ કહી શકીએ। ચોથું, અભિમાની, તો ઘમંડી, અભિમાન હોય તેને આપણે ઘમંડી પણ કહી શકીએ। મરજી, તો ઈચ્છા, આપણી મરજી હોય તો આપણે ઈચ્છા થતી હોય તો તેને મરજી પણ કહી શકીએ। મસ્તક એટલે માથું, આપણે માથું છે તેને આપણે મસ્તક પણ કહી શકીએ। 7, વૃક્ષ, તો ઝાડ, આપણે ઝાડને વૃક્ષ અને ઝાડ બંને કહી શકીએ। 8, પાન, તો પાંદડું, આપણે પાન જોયું જ છે તો એને પાન પણ કહી શકીએ અને પાંદડું પણ કહી શકીએ। નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો। આપણે જે શબ્દ હોય તેનો વિરુદ્ધનો શબ્દ આપણે લખવાનો છે। તો મોટા, તો એ તેનો વિરોધી શું થાય? નાના, મોટા નાના। બીજું, જલ્દી, તો ધીમે, જલ્દી તો તેનું વિરુદ્ધાર્થી થાય ધીમે। દૂર, તો નજીક, આપણે દૂર જઈએ તો એનું વિરોધી થાય નજીક। આકાશ, તો તેનું વિરોધી થાય પાતાળ। નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો। આપણે રૂઢિપ્રયોગ આપેલો છે તો તેનો અર્થ પણ લખવાનો અને તેનું વાક્ય પણ લખવાનું। તો આપણે જોઈએ, પેલું, ખેતાન મેદાન કરવું, તો બગાડી નાખવું। ખેતાન મેદાન કરવું એટલે શું થાય? બગાડી નાખવું। તો તેનું વાક્ય શું બને? આ વર્ષે વાવાઝોડાને લીધે આખો વિસ્તાર ખેતાન મેદાન થઈ ગયો। તો આ વર્ષે આપણે વાવાઝોડું આવ્યું તો આખો વિસ્તાર બગડી ગયું, એ મતલબ બગાડી નાખ્યું, ખેતાન મેદાન થઈ ગયું। બીજું, લાલચોળ થઈ જવું, ખૂબ જ ગુસ્સે થવું, તમને ગુસ્સો આવે તો તમે લાલચોળ થઈ જાઓ ને, તો તેનો અર્થ ખૂબ જ ગુસ્સે થવું। તો શું આવે વાક્ય? દીકરાએ વાહનની ચોરી કરી તો એમ જાણતા પિતાજી લાલચોળ થઈ ગયા। દીકરાએ વાહનની ચોરી કરી તો તેમના પિતા લાલચોળ થઈ ગયા। મરક મરક હસવું, મંદ હાસ્ય કરવું, મરક મરક હસવું એટલે ધીમે ધીમે હસવું। તો જો વાક્ય શું બને તેનું? બાળકની કાલી ઘેલી બોલી સાંભળી મહેમાન મરક મરક હસવા લાગ્યા। બાળક છે તેવી તે બોલતો હતો, ગમે તેવું કાલી ઘેરી એટલે તેવું બોલતો હતો, તો મહેમાન આવ્યા હતા તે ધીમે ધીમે હસવા લાગ્યા। જપવા દેવું, શાંતિથી બેસવા દેવું, જપવા દેવું એટલે શું થાય? શાંતિથી બેસવા દેવું। તોફાની તપુડો માથે માને સહેજ પણ જપવા દેતો નથી। તોફાની તપુડો હતો, તે બહુ તોફાન કરતો હતો, તો માને તે શાંતિથી બેસવા દેતો નથી। 5, જીત કરવી, હઠ કરવી, જીત કરવી એટલે શું થાય? આપણે પપ્પા પાસે જીત કરીએ તો તેને હઠ કરવી પણ કહી શકીએ। તો તેનું વાક્ય બને, કેનાએ તેના જન્મદિને મમ્મીને બાર્બી લઈ આપવાની જીત કરી। કેના હતો તો તેનો બર્થડે હતો, તો તેની મમ્મી પાસે બાર્બી લેવાની જીત કરી। આપણે આજે આ પાઠનું વ્યાકરણ જોયું, તે સુંદર અક્ષરે તમે નોટબુકમાં લખજો।